બધાય દિવસ અકાબા સંચાલન કરે છે એને જોરથી તાળીઓના ગગડાટથી વધાવો. કારણ કે માં ભગવતી આ મોગલના પ્રતાપે આ સ્ટેજ ઉપર જે કલાકારો બેઠા છે એ કોઈ કલાકાર બનીને આવ્યા નથી. ભાઈ કીર્તિદાનભાઈથી માંડીને કેટકેટલા કલાકારો કોના નામ લેવા. સાહેબ, એનો આજની રાતના કલાકારોનો સરવાળો કરો ને પેમેન્ટનો, તો આવી બે સપ્તાહ થઈ જાય. પણ અહીંયા જેટલા આવ્યા છે બધા ભાવથી આવ્યા છે, અને હંમેશા ભાવ રાખજો. તમે બધાય પાછા કલાકારો ઉપર કેટલો ભાવ. હું અમદાવાદથી આવતો હતો સાહેબ, આખો રોડ બંધ હતો. બાવળાથી તો આમ જ કીધું કે આમ જ જવાઈ ગયો. પછી અમારા દિગુભા સાથે હતા, મને કે ભાઈ પોલીસને કહેવામાં શું વાંધો, અમારે એમ જવું છે. પછી પોલીસને કીધું કે અમારે જ રાણેહર જવું છે ત્યાં પ્રોગ્રામમાં. પછી વળી અમને તો એટલો બધો સમાજ, એટલું બધું માણા, જેટલું મંડપમાં એનાથી ચાર ગણું બહાર. આ કેવલ ને કેવલ આ શ્રદ્ધાનું માણસ. બાકી રાજકીય ફંક્શનો કરવા હોય તો બિચારાને માણા ભેગા કરવા હાટું કેટલી બસો મોકલવી પડે, કેટલી જશોદાઓ હેરાન થાય, કેટલા તલાટી મંત્રી હેરાન થાય. ભાતા આપે, ભત્તા આપે, અને અહીંયા આવીને માણસો પોતાના ખર્ચે આવીને સાહેબ હમુથા રૂપિયા ઉડાડીને ઉયા જાય. આ ધર્મનું કાર્ય છે સાહેબ. એટલે બહુ વધારે સમય, કારણ કે હું કોઈ અહીંયા કલાકારથી આવ્યો નથી, અમે તો જ ખાલી અમદાવાદ પ્રોગ્રામ હતો. પણ આ તો પોતાનો પ્રોગ્રામ, ઘરનો પ્રોગ્રામ. મારો કાયદેસરનો પ્રોગ્રામ તો 16 તારીખે વહી ગયો, પણ અમારા કીર્તિદાનભાઈ મને કે આવ્યા છો તો ઘડીક હે. જગદંબા તું જોગણી અનુયાજ માડી જપીએ ય તારા ય જાપ, આયા અખંડ દીવા તારા બળે, આયા મોગલ યા પોયા. માડી તારા બે ઘણા ગાઢ ગીર નાર નવે ખાંડ નજરું પરે રે લો, માડી મેં તો માડી મેં તો કોક દિન કી પુણ્ય તાર ભાવે ધરું રે લો, માડી મેં તો માડી મેં તો કોક દિન કીધા હોય, પુણ્ય તાર ભાવ ધરું રે લો. માડી તારા બેહણા ગાઢ ગીર નાર નવે ખાંડ નજરું પરે રે લો, નવે ખાંડ નજરું પરે રે લો, નવે ખાંડ નજરું પરે રે. હે ભગવતી, હે બ્રહ્માંડ ભાડોદરી, પછી અમે તને મોગલ કહીએ, હોનલ કહીએ, હે અંબા, આ બધા તારા રૂપ છે. અને જે જેને જે જે ઉપર શ્રદ્ધા છે, જે માતાજી ઉપર શ્રદ્ધા હોય સાહેબ, એ ભગવતી આપણી શ્રદ્ધા પ્રમાણે માં અવળી થઈ જાય છે, આપણી આપણા ચેવડી. કારણ કે જો માં એ વિરાટ રૂપ ધારણ કરીને કદાચ આપણી સામે આવી હોય તો એ આપણું એવું ગજું નથી કે ભગવતીને આપણે એના દર્શન કરી શકીએ. પણ આપણા જેવડા છે એવડી માં આપણી એવડી થઈ જાય. અને તમે જેવડા નિવેદ ધરો એવડા નિવેદમાં માં ધરાઈ રહી છે.
મૂળ વિષય છે શ્રદ્ધાનો. જો આ કોઈ ઢૂંઢતા હોય તો મને કાંઈ એમાં મને તકલીફ ન પડે કાંઈ, પણ મને એક જ વિચાર આવે કે આ મંદિરમાં બેઠી એને જ માનો ને તમે પોતે કેમ થઈ જાઓ છો. પછી કોઈ હવે હવે આપણને જ કોઈ દી અવતાર આવ્યો નથી એટલે એ આપણો વિષય નથી. આ ઘણા આપણે કોઈ માણસ ભાઈ પીને બેઠા હોય તો આપણે હવે એ કોઈ દી આપણે સાખ્યું જ નથી, એનો અનુભવ નથી, તો એની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. પણ મને એટલી ખબર પડે કે એમાં સારું કંઈક હશે ખરું, તો જ ગુજરાત સિવાય ઓલ દુનિયામાં સાલું હશે ને. ગુજરાતમાં તો હાવ ભાઈ, ગુજરાતમાં દારૂબંધી છે એ વાત ફાઈનલ. પણ એની અંદર કઈક તત્વ તો છે. પોતે ખાલી થઈ જાય હામા વાળાને ફૂલ કરી દે એટલે. અને હંમેશા આ કલાકારો સાહેબ તમને મજા આવે છે ને, તમને મોજ આવે છે, એ નશામાં નશામાં મોજના નશામાં ઘર કેમ આવી જાય ખબર નથી રહેતી. ફૂલ જ્યારે કાર્યક્રમમાં તમને મજા આવી હોય સાંભળવામાં તેને અથવા અમને બોલવામાં સાહેબ આ એ રાજભા ખરેખર ઘરે નીંદર ના આવે, શું આજ મજા આવી, કારણ કે કંઈક નશો, કારણ કે કલાકાર પોતે ખાલી થઈ જાય છે, તમને એમ કહેવાય ફૂલ કરી દે છે. હો એ આયલી આયલી ગમે એટલો હકાભાઈ આગળ બોલતા હતા એની તો આખી લહેર જ જુદી છે. ડવ હાબુનું કોણે કીધું એને ગોતું છું, બહુ સારી વાત કરી એને. આ માતાઓ બહેનોને પ્રાર્થના કરો કે આ ફેર એન્ડ લવલી લગાડવાથી ધોળું થવાતું જ નથી, વેમ કાઢ નાખજો. એ ફેર એન્ડ લવલીની જાહેરાતમાં આવે ઓલરેડી ધોળ્યું હોય જ, દેખીએ એક હપ્તે કે બાદ એની ઈજ છે. અને હું આપ બધાને પ્રાર્થના કરીને એટલું કહું કે આ દેશની હિરોઈનું નક્કી કરે તમારા ઘરમાં શું વસ્તુ રાખવી, આ દેશનું શાસ્ત્ર નક્કી કરવું જોઈએ તમારા ઘરમાં કઈ વસ્તુ હોવી જોઈએ સાહેબ. હે ઠીક છે, આપણે કોઈ વિરોધ નથી કરતા, ફેર એન્ડ લવલી લગાડવાથી ધોળું થવાતું જીકો હારાય રહ્યો, પણ જો ફેર એન્ડ લવલી લગાડવાથી જો સફેદ થવાતું હોય તો એક મહિનો ભેને પ્રયોગ કરો, તમારા મોઢાનું તેજ તમારે વધારવું હોય તો તમારી કુળદેવીનું ભજન કરો, તમારા સદગુરુનું ભજન કરો અને તમારા ઈષ્ટદેવનું ભજન કરો. ને જો તમારા મોઢાના તેજ ન વધે સાહેબ તો ગાવાનું બંધ કરી દઈ. હમણાં જ અમે કીર્તિભાઈ બે બેઠા બેઠા વાત કરતા હતા કે સાહેબ એટલા ઉજાગરા કરીએ, રોજ રાતના પ્રોગ્રામ હોય, ગાડીઓમાં જ આરામ કરવાના અને તમારી હામાં અમે બેસી જઈએ છીએ ત્યારે બધું ભૂલાઈ જાય. અને નશો ક્યાંથી આવે છે, એ પાવર ક્યાંથી આવે છે, તમારી અનેક દ્રષ્ટિ અમારી ઉપર પડતી હોય ને સાહેબ, એ તમારી અંદર રહેલી શ્રદ્ધાનો પાવર અમને આવી જાય છે, અમારા થાક વયા જાય છે. નહીં તો તમને એમ કે આપણા લહેર કરતા છે એટલા એટલા રૂપિયા લઈ મોજ, ના ના આવો ક્યારેક જોવો ગાડીમાં ધોરિયામ કૂતર્યું પીડ્યું એમ પીડ્યા હોય, હોટલું એ ચા પીવા ઉતરી તો વાળ થઈ જાય જાણે કાગડો પાણીમાં લઈ કાઢ્યો હોય એવા. અને ઓલા ઈ ના એ કે તમે ટીવીમાં આવો ઈ જ છો ઈ જ સહી, પણ અત્યારે હોટલ ના કલર છે ઓલા. નશો તમારો માણહાઈ નો હોવો જોઈએ. અને હમણાં હમણાં હું કહું છું કે એટલું બધું આ સેલ્ફી જે કાંઈ મોબાઈલના તમે ફૂલ ઉપયોગ કરો છો, પણ ફરી વાર કહું તેથી કીધું ને આજ પણ કહું કે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરવા, તમે જ્યારે તમારું નેટ ખોલો અને ડાઉનલોડ જે વસ્તુ કરવા જાઓ છો ત્યારે મનોમન એટલો વિચાર કરી લેજો કે મારો બાપ કોણ છે, હું ક્યાં પરિવારનો છું અને મારા મોબાઈલની અંદર કઈ વસ્તુ ડાઉનલોડ થવી જોઈએ. આ વસ્તુ ને બાકી જેટલી વસ્તુ જેટલી હારી છે એટલી જ નુકસાન કરે છે, જેટલી ઊંચાઈએ જાઓ ને એટલી જ પડવાની તૈયારી રાખજો. આ ટેજ ઉપર અમે બેઠા છે, આ ઘણી વાર મેં કીધું ને ઘણી વાર અમારા ભૂકા બોલ્યા, આ તમે હેઠે બેઠા કાંઈ ચિંતા કરી, હે વધી વધી ધરતીકંપ થાય તો સમાધિ લઈ આવી, બાકી એથી ઊંડા તો જઈ જ ન આવી કાંઈ. પણ મતલબ મારો કહેવાનો કે તમે જેટલા મિત્રો બનાવશો એટલા તમારો વિરોધી થશે જ, ચિંતા નહીં કરવાની, કાં સારું થવાનું બંધ રાખો જો નબળું ન જ થવું હોય. જેટલી જેટલું આજે બે જાઓ વચ્ચે બે જાઓ બધા બે જાઓ, એ તો હમથા ઉભા ખાલી ખાલી કહું.
અને આ થાય છે કેવું ખબર, થોડાક ઊભા થઈને થાય ને તો બહાર બેઠે ગમતી પાછા અંદર વહી આવે છે. એવું એવું સરસ હું ક્યારનો જોઉં છું. અને એમ જ છે, કેટલા દીરે આવે કાલે કથા સાહેબ પ્રોગ્રામની આ છેલ્લી રાત આવીને કથાને કાલે વિરામ. અને અહીંયા જ આનંદ એ છે દિલીપસિંહભાઈ કે શિવને શક્તિ બે ભેગું કર્યું છે અહીંયા. યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાસીની ત્યાં સ્તનવા સંત મયા ગિરી સંતા ભિષાક સિંહ. કારણ કે આપણી ભગવતી એટલી ભોળીયું છે અને આપણો ભોળોનાથ એટલો ભોળો છે. ભોળોનાથ કેવો ભોળો સાહેબ, તપે ન કરવું પડે. શિવ આ શિવ છે ને, ખાલી મહાદેવ મહાદેવ કર્યા કરો ને તોય હાવ ભોળો જ તે હાવ. એકવાર એનું જાપ કરો, રાક્ષસના પેટનો ને વરદાન દઈ દે તો આપણે તો માણાના પેટના થઈ ભલામણ. આ શુંભ નિશુંભ મહિષાસુર મહિષાસુર ચંડ મૂંડ આ જેટલા રાક્ષસો થયા એને બધાને રાવણથી માંડીને બધાને વરદાન આપ્યા ભોળાનાથ. કારણ કે એકલો રહી જ કૈલાસમાં, ટ્રાફિકનો દેવ જ નહીં. હું આવ્યો એક વરદાન દીધું નીકળ. તમે કહેતા હતા વાત કરું એ સાંભળો તો લ્યો. ભોળાનાથ 88,000 વર્ષ તપમાં બેસી ગયા. કેટલા મોકલા પૂછતર બાપા ને. રામાયણમાં શાસ્ત્રમાં પુરાવો છે કે ભગવાન શિવ જ્યારે એ રામનું ભજન કરે, રામ શિવનું ભજન કરે, એ બધા એક ના એક. જેવી રીતે કેમ કલાકાર તમારું ભજન કરે, તમે કલાકારોનું ભજન કરો. અમે અહીં બેઠા બેઠા તમારા જ વખાણ કરીએ ને કે ભાઈ સમાજ કેટલો સારો છે. તમે એમ કહો કલાકારો કેટલા સારા છે. અને એક વાત તો સ્વીકારવી જ પડે કે અત્યારની જે નવી પેઢીને એમાં કીર્તિભાઈ આ જે આખા સ્ટેજનું જે લેવલ લાવ્યા છે, નકર મરી ગયા ઉતારા ઓરડા ને મેળીના મોલ સાંભળે સાંભળે. મેળી માલી બહાર જ ન નીકળે આપ. દાતણ દેચું દાદમી ને ઘરે જાવ, એટલે હવે નથી ભાઈ કોઈ દાતણ દાડમી લે. બાકી દાડમ નું દાતણ થાય એવો દાખલો જ નથી. દાડમ નું દાતણ થાય એવું મેં તો કઈ જોયું નથી. ત્યાં જોયું ભાઈ, ત્યાં ક્યાંથી જોયું? તારે તે તો ઘરના નહીં જ જોયા દાડમ. અને એટલા બધા પ્રોગ્રામ હાલે છે ને, હજી હું એના પત્નીનું મોઢું નથી જોયું. બોલ એટલો બીજી આ માણસ. કારણ કે મંજીરા પેલા શીખાઈ ગયા. આ મંજીરું એક જ વાદ્ય એવું છે કે લગ્ન પછી શીખાય. પેલા શીખી જાવ, માગા વાળા આવે ને પૂછે કે તમારો મુરીચો ધંધો શું કરે, શું કેવું કયો. રોમા રોમા એવું હાલ્યા કરે. મોદી સાહેબ જો ક્યાં પહોંચ્યા, આવા તમારા દાખલા છે. સમગ્ર કાર્યક્રમનું જીવન પ્રસારણ યુટ્યુબ ચેનલ પર તથા ફેસબુક પેજ પર માણી શકશો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. શ્રીજી ફિલ્મ.